एसटी बस में मुसाफरी करता 16 लाख थी वधु पास धारकोए हवे थी जीरो नंबर ने टिकट लेवी पड़शे, एटले के एक पण रुपयो चूकव्या विना पास बताविने टिकट लेवानी रहेशे। पास धारको माटे आ टिकट फरजियात करवामां आवी छे। एसटी निगमे कंडक्टरोने आदेश कर्यो छे के हवेथी पास धारकने पास नंबर टिकट मशीनमां एंट्री करवो अने त्यारबाद तेमने जीरो नंबरनी टिकट पण आपवी। પાસના નંબરની એન્ટ્રીથી વિદ્યાર્થીઓનો ધસારો હોય તો વધુ બસની સુવિધા કરી શકાશે, જ્યારે ઓછા હોય તો અન્ય બસમાં તેમનો સમાવેશ કરી શકાશે। તો બીજી તરફ ડ્રાઈવર કન્ડક્ટરની રોજની ટ્રીપની સંખ્યા બેમાંથી વધારીને ત્રણ કરવામાં આવી છે અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકવા ડેપો મેનેજરોને આદેશ કરાયો છે। આમ તો ઓલરેડી અમારે એ લોકો અંદર એટીએમ જે મશીન આવે એમાં નહોતા હતા, પણ રેગ્યુલર નોંધાય અને પછી જે પ્રમાણે જાય તો અમને ખબર પડે કે આ ડેટાથી કે ભાઈ આમાં આ જે તે ટ્રીપમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો એ જગ્યાએ અમુક જગ્યાએ વધારે હોય છે અને અમુક જગ્યાએ ઓછા હોય છે। તો એ જે જગ્યા જો વધારે હોય, જો ભીડમાં જતું હોય તો એને બીજી વધારાની કોઈ ટ્રીપ કરી અને એ જે મુસાફરોને જે વિદ્યાર્થીઓ હોય કે જે પાસ ધારક હોય એના અમે સરળતાથી બીજી બી એક વધારાની ગાડી મૂકી અને લઈ જઈ શકીએ। એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસમાં 82.50% કન્સેશન અપાય છે અને મુસાફર પાસમાં 50% કન્સેશન અપાય છે, જ્યારે ગ્રામીણ વિદ્યાર્થીઓને પાસમાં 100% કન્સેશન અપાય છે। તો વિદ્યાર્થી પાસ ધારકો 12 લાખ અને કર્મચારી પાસ ધારકો 4 લાખ છે। અત્યાર સુધી એસટી બસના પાસમાં અપાતા કન્સેશન માટે રાજ્ય સરકાર ઉચ્ચક રકમ આપતી હતી, જોકે પાસ ધારકોની સંખ્યા વધુ હોવાથી એસટી નિગમને આર્થિક માર પડતો હતો, જેથી પાસ ધારકોને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હોવાની જાણકારી મળી રહી છે। હવેથી હમણાંથી ટિકિટ આપવામાં આવે છે, એના પહેલા અમદાવાદથી ગાંધીનગરમાં ડાયરેક્ટ ઊભા ઊભા કર્યા તો પછી પાસ દેખાડીને જતા હતા। તમે ક્યાંથી ક્યાં? વડોદરાથી ગાંધીનગર। રોજે રોજ અપડાઉન કરતા? હા।